नमस्कार विद्यार्थी मित्रों, फरीवार आपनु स्वागत छे नवा लेक्चर में। गया लेक्चर में आपणे वेबसाइट ना बधा पेज ने सेव करी पिक्चर्स अने स्क्रिप्ट में तेनी इन्फॉर्मेशन बदलवा सुधीनी प्रक्रिया करी गया छे। हवे आपणुं कार्य वेबसाइट बनी गया बाद तेने पब्लिश करवानुं छे। पब्लिश करवी एटले के वेबसाइट ने सर्वर पर मूकवी। आखा विश्व माटे आपणी वेबसाइट ने अवेलेबल करवी, आ प्रक्रिया ने पब्लिशिंग कहेवाय। सौ प्रथम वेबसाइट ने पब्लिश करता पहला आपणुं वेब पेजनुं URL एटले के यूनिवर्सल रिसोर्स लोकेटर ए रजिस्टर थयेलू होवू जोईए। नजीवी रकम चूकवी आपणे URL ने रजिस्टर करावी शकीए छीए। ત્યાર પછીનું પગલું આપણું વેબ સર્વર પર વેબ સ્પેસ બુક કરાવવાનું છે। કેટલીક સંસ્થાઓ અથવા તો ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, આ સંસ્થાઓને આપણે ભાડું ચૂકવી કેટલીક વેબ સ્પેસ એટલે કે જગ્યા આપણા વેબસાઇટની જરૂરિયાત અનુસાર ચોક્કસ પ્રકારની જગ્યા ભાડે રાખી શકીએ છીએ। 3 મહિના, 6 મહિના કે વાર્ષિક નજીવું ભાડું ચૂકવી આપણે આ વેબ સ્પેસને ભાડે રાખી શકીએ છીએ જ્યાં આપણી વેબસાઇટ સંગ્રહ કરવામાં આવે છે। સર્વર ઉપર મળેલી જગ્યા અનુસાર આપણી વેબસાઇટ તે સર્વર ઉપર સેવ થાય છે અને આપણું કોમ્પ્યુટર બંધ હોય તો પણ જે કોઈ જગ્યાએથી ઇન્ટરનેટના વપરાશ દ્વારા, જે રીતે બ્રાઉઝરમાં એક સામાન્ય વેબસાઇટને ઓપન કરવામાં આવે તે મુજબ આપણી વેબસાઇટનું URL લખવાથી આપણી વેબસાઇટ પણ આપણે ઓપન કરીને જોઈ શકીએ છીએ। વિશ્વના કોઈ પણ ખૂણેથી જે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ શરૂ હોય અથવા કોઈ પણ લેપટોપ, ટેબ્લેટ કે સ્માર્ટફોનમાં આપણી વેબસાઇટનું URL લખી વેબસાઇટને ઓપન કરી શકાય છે। તો આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વેબસાઇટને પબ્લિશ કેવી રીતે કરી શકાય। વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આપણી વેબસાઇટના કેટેગરી વાઇઝ પેજને સેવેસ કરી અને દરેક પેજમાં આપણે તે મુજબના ચિત્રો, તેની કિંમતો અને સ્ક્રિપ્ટમાં તેના નામમાં ફેરફાર કરવાનું કાર્ય કરવાનું હતું। આશા રાખું છું તમે કરી ગયા હશો। સૌપ્રથમ આપણે વેબસાઇટને જોઈ લેશું કે દરેક પેજની ગોઠવણી કર્યા બાદ આપણી વેબસાઇટનો દેખાવ કેવો હોય છે। તો આવો શરૂ કરીએ। જ્યારે વેબસાઇટને ઓપન કરીશું ત્યારે તેનું હોમ પેજ આ મુજબ દેખાતું હશે। જો તમે TVના વિકલ્પ પર ક્લિક કરો છો તો તમામ ચિત્રો હવે TVના જોવા મળે છે। લેપટોપ પર ક્લિક કરો છો તો તમામ ચિત્રો લેપટોપના જોવા મળે છે। મોબાઈલ પર ક્લિક કરો તો તમામ ચિત્રો મોબાઈલ ફોનના જોવા મળે છે। પેનડ્રાઈવ પર ક્લિક કરો તો તમામ ચિત્રો પેનડ્રાઈવના છે। આશા રાખું છું તમે પણ બધા જ પેજ સેવેસ કરીને બનાવ્યા હશે અને તમામની સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો હશે। હવે કમ્પોઝરમાં આપણે આપણા વેબ પેજના પ્રથમ પેજ, આપણી વેબસાઇટના પ્રથમ પેજ index.html ને ઓપન કરીશું અને તેને કરીશું પબ્લિશ। વિદ્યાર્થી મિત્રો, પબ્લિશ માટે તમને જે સમજાવ્યું કે આપણી પાસે સર્વર પર વેબ સ્પેસ અને URL રજિસ્ટર થયેલી હોવી જરૂરી છે। અહીં આપણે વેબ પેજને રજિસ્ટર નથી કરાવ્યું, પરંતુ માત્ર ઉદાહરણ માટે કિંમતો લખીને જોઈશું। કમ્પોઝર પ્રોગ્રામને ઓપન કરીશું, ટિપ્સ વિકલ્પને બંધ કરશું, ફાઇલ મેનુમાં ઓપન Ctrl+O અથવા કમ્પોઝિશન ટૂલબારમાં ઓપન વિકલ્પ પર ક્લિક કરશું, ઇન્ડેક્સને ઓપન કરીશું। ઓપન થયા બાદ વેબસાઇટને પબ્લિશ કરવા ફાઇલ મેનુમાં પબ્લિશ વિકલ્પ પર ક્લિક કરવું, શોર્ટકટ કી છે Ctrl+Shift+S। પબ્લિશ વિકલ્પ પર ક્લિક કરતા આ મુજબનો ડાયલોગ બોક્સ જોવા મળશે। ડાયલોગ બોક્સ ઓપન થયા બાદ સૌ પ્રથમ અહીં આપણે વેબ પેજનું એટલે કે વેબસાઇટ માટેનું નામ લખવાનું છે। આપણે લખીશું SP સુપરસ્ટોર, ત્યારબાદ HTTP સરનામું, HTTP ઇન્ટરનેટ માટે વપરાતા કેટલાક પ્રોટોકોલમાંનો એક છે, અતિ મહત્ત્વનો છે। જ્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો અને વેબ બ્રાઉઝરમાં એડ્રેસ બોક્સમાં કોઈ વેબસાઇટને ઓપન કરો
ત્યારે તેના નામની આગળ આપણને HTTPS જોવા મળે છે. એસ સિક્યોરિટી માટે છે અને HTTP એ પ્રોટોકોલ છે. HTTPનું પૂરું નામ હાઈપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. જ્યારે આપણી વેબસાઇટ ઇન્ટરનેટ પરથી ઓપન થશે ત્યારે તેનું સંપૂર્ણ સરનામું જે આવશે તે પ્રમાણે આગળ HTTP આવશે એ મુજબ જ આપણે લખીશું HTTP અને ત્યારબાદ આપણી વેબસાઇટનું URL. ઉદાહરણ તરીકે માત્ર ઉદાહરણ માટે લખું છું, આવું જ હોય તેવું જરૂરી નથી. spsuperstore.com. ત્યારબાદ પબ્લિશિંગ સર્વર, એટલે કે જે સર્વર પર આપણે વેબ સ્પેસ ભાડે રાખી છે તે સર્વર ઉપર આપણી વેબસાઇટનું સરનામું. સિલેક્ટ ડિરેક્ટરીમાંથી આપણે તેને પસંદ કરવાનું હોય છે, પરંતુ હજી સુધી આપણે પબ્લિશ આપણું સર્વર ઉપર રજિસ્ટ્રેશન નથી થયું એટલે તે અહીં જોવા મળશે નહીં. માત્ર ઉદાહરણ સ્વરૂપ લખું છું અહીં FTP /www.spsuperstore.com/spsuperstore/index. આ રીતે લખી યુઝર નેમ અને પાસવર્ડ લખવાનો છે. પાસવર્ડ આપણી ઈચ્છાનુસાર કોઈ પણ. ત્યારબાદ પબ્લિશ વિકલ્પ પર ક્લિક કરતા આપણને તેની વધારાની પ્રોપર્ટીઝ જોવા મળે છે. સૌપ્રથમ વેબસાઇટનું નામ જો ન હોય તો આપણે આ ડ્રોપડાઉન પર ક્લિક કરી લિસ્ટમાંથી પસંદ કરી શકીએ છીએ અને આપમેળે આપણે જે સેટિંગ વિકલ્પમાં વેબસાઇટનું નામ આપ્યું હતું તે નામ અહીં ઓટોમેટિક જોવા મળે છે. આ નામ ફક્ત કમ્પોઝર પોતાના વપરાશ માટે ઉપયોગમાં લે છે. આપણા વેબ પેજનું ટાઇટલ, જે પ્રથમ પેજ ખુલે છે તેના ટાઇટલ બાર પર શું જોઈએ છે તે ફાઇલનું નામ, જે પ્રથમ વેબ પેજ આપણા વેબસાઇટને ઓપન કરતી વખતે ખુલવું જોઈએ તેનું નામ. આપણે અત્યારે index.html નો ઉપયોગ કરીશું. જો કોઈ પેજ કે બીજી કોઈ માહિતી કોઈ બીજા ફોલ્ડરમાંથી ઓપન કરવાની હોય તો સબ ડિરેક્ટરીનો ઉપયોગ કરવાનો છે. અને ત્યારબાદ પબ્લિશ વિકલ્પ પર ક્લિક કરતા પબ્લિશિંગની પ્રોસેસ જોવા મળે છે. અત્યારે ઇન્ટરનેટ કનેક્શન પણ બંધ છે. આ રીતની પબ્લિશિંગની પ્રોસેસ તમને જોવા મળશે. વેબસાઇટ અપલોડ થઈ ગયા બાદ એક ફિનિશનો ડાયલોગ બોક્સ જોવા મળશે અને વેબસાઇટ પબ્લિશિંગનું કાર્ય અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ કોઈપણ બ્રાઉઝરને ઓપન કરી આપણા વેબસાઇટના URLને લખી તમે વેબસાઇટને ઓપન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ આ વેબસાઇટ આપણે જે સંપૂર્ણ બનાવી ત્યાં સુધીમાં કોઈ પણ ટોપિકમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લાગે તો તમે કોમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો. તમારા ફીડબેક કોમેન્ટ્સ બોક્સમાં લખીને અવશ્ય જણાવવા. કમ્પોઝર એ ઓપન સોર્સ અને વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું IDE છે. IDE એટલે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ઇન્ટરનેટ પર આવા કેટલાક અન્ય ઓપન સોર્સ નિઃશુલ્ક ટૂલ ઉપલબ્ધ છે. આવો તેના વિશે જાણકારી મેળવીએ. અપ્ટાના સ્ટુડિયો એ PHP, CSS, JavaScript, Ray, Ruby, Python જેવી પ્રોગ્રામિંગ ભાષાને સમર્થન આપતું સંપૂર્ણ વેબ વિકાસ માટે વાતાવરણ પૂરું પાડે છે. અપ્ટાના સ્ટુડિયો ઘણા બધા પ્લગિન સાથે ઉપલબ્ધ હોય છે. અપ્ટાના સ્ટુડિયો 2.0.5 કે જે અપ્ટાના સ્ટુડિયો 2 તરીકે ઓળખાય છે, HTML, CSS અને JavaScriptની મદદથી વેબ વિકાસ માટેની સુવિધા પૂરી પાડે છે. www.aptana.com પરથી તેને ડાઉનલોડ કરી શકાય છે. આકૃતિમાં તમે તેનો ઇન્ટરફેસ જોઈ શકો છો. બ્લુ રિફોન એ વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું વેબ એડિટર છે. તેને www.bluegriffon.org પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે અંગ્રેજી, ડચ, જર્મન, ચાઇનીઝ અને અન્ય ઘણી ભાષાઓને પણ સમર્થન આપે છે. વેબ વિકાસના ઊંડા જ્ઞાનના અભાવમાં પણ આકર્ષક વેબસાઇટ તમે બનાવી શકો છો.
2 નો ઇન્ટરફેસ તમે આકૃતિમાં જોઈ શકો છો. અમાયા W3C દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો હતો. W3C નું પૂરું નામ વર્લ્ડ વાઇડ કન્સોર્ટિયમ છે. અમાયા સૌપ્રથમ HTML અને CSS ના વેબ એડિટર તરીકે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં તે XML એટલે કે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ આધારિત સિસ્ટમ માટે વેબ વિકાસમાં ઉપયોગમાં લેવાય છે. તેમ www.w3.org/amaya પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેનો ઇન્ટરફેસ તમે આકૃતિમાં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.